હેલો ફ્રેન્ડ્સ ઇંગરાજ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા રસાવાળા મગ આ મગને તમે ભાત સાથે રોટલી સાથે કે પરોઠા સાથે ખાઈ શકો છો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો રસાવાળું મગનું શાક બનાવવા માટે અહીં મેં એક વાટકી મગ લીધા છે મગને ત્રણ વાર ચોખા પાણીથી ધોઈ લીધા છે હવે એમાં બે કપ જેટલું પાણી એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર છ થી સાત વિસલ થવા દઈએ તો મીડિયમ ફ્લેમ ઉપર છ વિસલ થઈ ગઈ છે અને કૂકર આ રીતે થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ખોલીને જોઈએ તો મગ એકદમ સરસ બફાઈ ગયા છે મગ એકદમ આ રીતે સરસ બફાયેલા હોવા જોઈએ હવે આપણે મસાલાની પેસ્ટ બનાવીએ તો એ માટે બે મોટી ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણા પાવડર એક ચમચી શેકેલા જીરા પાવડર અને અડધી ચમચી હળદર એડ કરીને એમાં થોડું પાણી એડ કરી દઈએ આ રીતે મસાલાની પેસ્ટ બનાવીને શાકમાં એડ કરવાથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે સાથે એનો કલર પણ ખૂબ જ સરસ આવે છે તો આપની પેસ્ટ તૈયાર છે હવે વઘાર કરીએ તો એ માટે એક કડાઈમાં ચાર ટેબલ સ્પૂન તેલ લઈશું તેલ ગરમ થાય પછી એક ચમચી જીરું વન ફોર્થ ચમચી હિંગ એક ચમચી લસણની પેસ્ટ બે ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરીએ અને બધી જ વસ્તુ એક મિનિટ માટે સાતરી લઈએ લીલું મરચું તમારે જે પ્રમાણે તીખાસ જોઈતી હોય એ પ્રમાણે એડ કરવું તો બધી જ વસ્તુ બરાબર સતરાઈ ગઈ છે હવે એમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને એડ કરીશું એને પણ મીડિયમ ફ્લેમ ઉપર સાતરી લઈએ ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતરી લેવાની છે ડુંગળીનો કલર આછો ગુલાબી થઈ ગયો છે તો હવે એમાં બે ટામેટાને ગ્રેટ કરીને ઉમેરી દઈએ સાથે ટામેટા ફટાફટ ચડી જાય એ માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ ટામેટા સોફ્ટ થઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટાને સાતરી લઈશું હવે ટામેટા અને ડુંગળી સરસ ચડી ગઈ છે ને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરીશું મિક્સ કરી લઈશું હવે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું જેથી મસાલા બળે નહીં ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું તો તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે ગેસની ફ્લેમ લો જ છે મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટી એવી ગ્રેવી તૈયાર છે હવે આપણે જે બાફીને મગ રાખ્યા છે એને એડ કરી દઈશું મગને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે બેથી ત્રણ કપ જેટલું પાણી એડ કરીશું તમારે જે પ્રમાણે રસો જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું હવે આપણે મગને છથી સાત મિનિટ સુધી ઉકળવા દઈશું છથી સાત મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ બની ગયું છે હવે એમાં એક ચમચી ગોળ એડ કરીએ બિલકુલ ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને પાંચેક મિનિટ આપણે ચડવા દઈશું જેથી ગરમ મસાલો અને ગોળનો ટેસ્ટ શાકમાં સારી રીતે આવી જાય તો હવે આપણું શાક તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એક લીંબુના રસને એડ કરીશું જેથી શાકનો ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું મિક્સ કરી લઈએ તો એકદમ સુપર ટેસ્ટી એવું રસાવાળું મગનું શાક તૈયાર છે એને આપણે સર્વ કરીશું તો પંજાબી શાકને પણ ભૂલાવી દે એવું આ મગનું રસાવાળું શાક તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ